हम फिर अने कंचन नी प्रेम दोस्ती नी कहानी धीमे धीमे आगर वधवा लागी। तारा विना जीवन हवे आखरू लागे छे। प्रीत करी छे तारी हारे तो वे पढ़ने तर तो बना भी ना जाए। कहाँ हसे छे? कहीं तो बोल। हूँ बोलू, मने शरम आवे छे। कंचन हवे हैया नी बात होट पर लाओ। हवे जवा दे मने। एम किम जवा दो? जवाब जोए छे मने। मारी प्रीत ने तू स्वीकार करे छे ने? मारा नाम नी ओढ़नी ओढ़ीश ने? हाँ, हूँ ओढ़नी ओढ़ीश तो तारा ज नाम। ते कॉल दीधा छे। तू पण निभावीश ने? આમ કંચન અને વીર બંને લગ્ન કરી ને સાથે જીવવાના કોલ આપી દીધા અને પોતાના પ્રેમની પવિત્રતાને વધારી દીધી। સાથે જીવશું અને સાથે જ મરશું એવા શપથ પણ લઈ લીધા। પરંતુ બાળકો, જીવનમાં હંમેશા પોતાનું ધાર્યું નથી થતું। બે જુવાન હૈયા લગ્ન કરીને એકમેકની સાથે જીવન વિતાવવા માંગતા હતા, પણ કુદરતને મંજૂર નહોતું। શું કહો છો રાયજી, ગ્રહ મળે છે ને બંને? ના, આ બંનેના લગ્ન કોઈ કાળે શક્ય નથી। કેમ રાયજી, કુંડળીમાં કોઈ દોષ? હા, દોષ એવો છે કે આ બેયના લગ્ન થાય તો કાંચનના ભાગ્યમાં વિધવા થવાનો યોગ આવે। પણ ભાઈ, કુંડળી દોષ હોય તો એની પૂજા વિધિ કરાવી લઈએ તો? એવું કંઈ શક્ય હોત તો મેં પહેલા જ કહ્યું હોત બેન। આ વાત મને મંજૂર નથી। હું પણ આ બધામાં માનતી નથી। ના ના, મારે મારા દીકરાને ખોવો નથી। રાયજી, આમ વાત જાણ્યા પછી કયા મા બાપ ઈચ્છે કે એનો દીકરો? બાળકો તો નાદાન છે, નિર્ણય આપણે જ લેવાનો છે। હા, બસ ત્યારે આપણે વડીલો મળીને જે નિર્ણય લેશું એ આ બંનેના ભલા માટે જ થશે। આપણે પ્રેમથી છૂટા પડીએ અને લગ્નની વાત અહીં જ પડતી મૂકીએ। અને આમ કંચન અને વીરની બાળપણની દોસ્તી પવિત્ર પ્રેમના બંધનમાં બંધાય એ પહેલા જેમના સપના તૂટીને ચૂર ચૂર થઈ ગયા। પૂજા, આ વાર્તા અહીં ઝટકાવી દે। ના મોટી, ના, ખરી વાર્તા તો હવે શરૂ થાય છે। વાર્તાનો અંત જોરદાર જ હોવો જોઈએ ને? વાર્તા અધૂરી ના છોડાય ને મોટી? આ પૂજા બધું મને જ સંભળાવી રહી છે। હજી બાપુની વાતનો ખટકો એના મનમાંથી ગયો જ નથી। એ ખટકો એને ખૂંચી રહ્યો છે। આ નાદાન છોકરી આગળ શું કરશે કઈ સમજાતું નથી। બાળકો, હવે આ વાર્તાનો અંત આવશે, કારણ કે હવે વાર્તામાં એક જોરદાર વળાંક આવશે। અરે, 22 વર્ષોથી જે બે જણ એકબીજાથી ક્યારે જુદા નહોતા થયા, એમને પરિવાર વાળાઓએ મળવાની પણ મનાઈ ફરમાવી દીધી। એક દિવસ કંચને ખૂબ જીત કરી કે આજે તો મારે મારા વીરને મળવું જ છે અને હું એને મળીને જ રહીશ। આ સાંભળીને કંચનના મામાને વધારે ગુસ્સો આવ્યો
એમણે કંચનનો હાથ પકડીને એને ઓરડીમાં ધકેલી દીધી અને એને બારણું બહારથી બંધ કરી દીધું. દીદી, હું તો કાલે ઉઠીને સાસુ બની જઈશ અને વર્ષ પછી તો દાદીમાં. અરે સુધા, તારું તો આ કાયમનું છે, ભેંસ ભાગોળે અને છાસ છાગોળે. અત્યારથી તું સાસુ પણ બની ગઈ અને દાદી પણ બની ગઈ. દીદી, મારો જે લગ્ન માટે હા તો કહેશે ને, ખબર નહીં કેમ પણ મને જયનો બહુ ફફડાટ રહે છે. સુધા, મને અંદરથી એવું લાગે છે કે જય હા પડશે. પૂજા છે જ એટલી સુંદર કે જય ના નહીં પડી શકે. જો જયને એ રીતે વિચારીએ ને તો બરાબર છે. પણ દીદી, આ તો જય છે. એક વખત મગજમાં ભમરો પેઠો કે આટલો મોટો નિર્ણય એને પૂછ્યા વગર આપણે લીધો જ કેમ? તો પત્યું, મને તો ખબર છે ને જય ક્યારે શું કરે કહેવાય નહીં. જયના મગજનો કોઈ ભરોસો નહીં. દીદી બરાબર છે ને? સુધા, તને તારી દીદી પર તો વિશ્વાસ છે ને? જઈને મેં ગોળ ગોળ વાત કરી છે, લગ્ન શબ્દ તો મેં વાપર્યો જ નથી. દીદી, તમે કમાલ કરો છો, છોકરીનો ફોટો બતાડો છો, બાપુજીની ઠરીઠમ થવાની ઈચ્છા કહો છો, તો જય વાત સમજી ના જાય? સમજી જાય તો સારું જ ને. ફોટો જોઈને કંઈક તો પૂછશે. એકવાર એને મનની વાત આપણે ભાપી લઈએ પછી શું કરું એ મને બરાબર ખબર છે. સુધા, હજી સુધી જયના રૂમમાંથી દમ પછાડા થયા નથી, એટલે મને લાગે છે કે જય પૂજાનો ફોટો જોઈ પણ લીધો હશે અને એ રાજી પણ થઈ ગયો છે. અરે, તારો એક પણ શબ્દ નથી સાંભળવો. આ વાત તે મારાથી છુપાડી, મારાથી. પણ બાપુ, નહીં, એક પણ શબ્દ આગળ નહીં બોલતી. સોરી બાપુ, મારો જ વાંક છે. ના, તારા કરતા વિશેષ વાંક આનો છે. પરમા મોટી છે, અક્કલમાં ઓછી છે. ખબર હતી ને તને આ પ્રેમ પ્રકરણ વિશે? ખબર હતી ને, છતાં તે મને જણાવ્યું નહીં. આણે તો નાદાનિયત કરી. પણ તારામાં બુદ્ધિ નહોતી આ વાત મને કરવાની? આ પણ ક્યાંથી કરે, ક્યાંથી કરે? તું તો ઈચ્છે છે ને કે પૂજાની સગાઈ મોટા શેઠના કુટુંબમાં ન થાય, ખરું ને? ના બાપુ, ના, મને કહો વિચાર પણ ના આવે. કે હું તો નાનકીનો હંમેશા સારો જ ઈચ્છું ને. કે બાપુ, મેને કેટલું સમજાવ્યું તો પણ પૂજા. બસ, અંક તારા જુઠાણા. બાપુ, મોટી જૂઠું નથી બોલતી. જૂઠ અને સાચના ફરક છે મને. આ જૂઠું બોલીને એના ઉપર મને ગુસ્સો આવે છે. તારા વર્તન ઉપર મને દુઃખ થાય છે. આ તો મારી આબરૂના કાકરા કરવા બેઠી જ છે. પણ તે મારો વિચાર ન કર્યો, તે વિચારું નહીં કે તારા બાપુની હાલત શું થશે. એ અમદાવાદમાં મોટા શેઠના ઘરમાં સગાઈની વાત ચાલતી હશે નહીં? શું જવાબ આપીશ એ લોકોને? સામે આવીને ઉભા રહેશે? શું ઓલઈને જે સેમી સામે છે? કઈ રસ્તો તારી પાસે? બાપુ, માંગુ એ લોકોએ નાખ્યું છે, આપણે નહીં. તો શું થઈ ગયું? અરે તો આપણે એમને કહી શકીએ ને કે અમારી ઈચ્છા નથી. ઓ અચ્છા, એટલે હવે મારે કોને શું જવાબ આપવો એ તું મને શીખવાડીશ, રાઈટ? અરે, આટલા વર્ષોથી જેમના સહારે ટક્યા છીએ ને, એમની વાતને વાળીને આપણે ઉકળે ફેંકી દેવાની? તો શું, એમની ના ગમતી વાતને માથે ચડાવવાની? તો એમણે આજ સુધી કરેલા ઉપકરોને ઠોકર મારવાની? બાપુ, એમણે આપણા પર કરેલા ઉપકરોને હું માનું છું, પણ એના બદલામાં મારા પ્રેમનું બલિદાન મને મંજૂર નથી. પૂજા, સમજવાનો પ્રયત્ન કર. હું એમની સાથે વાતથી બંધાઈ ગયો છું. તને મારા બોલની કિંમત નથી બેટા? તમારા બોલની કિંમત છે બાપુ, પણ આદિત્યને આપેલા મારા વચનનું પલડું ભારે છે. અચ્છા,
એટલે તું તારી વાત ને વળગી રહી છે. હું સાચી વાત ને વળગી રહી છું બાપુ. પૂજા, મેં તને જીવન આપ્યું છે બેટા. તું આદિત્યએ જીવન ટકાવી રાખ્યું છે. તને જીવનની દરેકે દરેક પળમાં હું ખુશ જોવા માંગુ છું બેટા. તો પછી મારી ખુશી છૂટાવશો નહીં બાપુ? તું કેવા તું માંગે છે? કે કોઈના ઉપકારના બોધ નીચે મારી જિંદગી કચડશો નહીં બાપુ. મારી જિંદગીનો ફેંસલો મને જ કરવા દો. પૂજા, મારા વતી કહી દો એ લોકોને કે મને આ લગ્ન મંજૂર નથી. પૂજા, તમે